હિન્દુ ધર્મમાં નાગની પૂજાને પવિત્ર માનવામાં આવે છે, જેના કારણે નાગ પાંચમના દિવસે નાગની પૂજા કરવાનું ચૂકતા નથી. આજે ક્યાંય પણ નાગ દેખા દેતા નથી અને જો ક્યાંય નાગના દર્શન થઈ જાય તો તેને ભાગ્યશાળી માનવામાં આવે છે. તો આજે અમે તમને નાગ દેવતાના દર્શન કરાવીશું અને સાથે નાગ વિશે માહિતી પણ આપીશું. જોઈએ એક અહેવાલ. નાગપાંચમનો તહેવાર એ હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. પવિત્ર દિવસ ભોલાનાથના પવિત્ર શ્રાવણ માસમાં આવે છે, જેને લઈ ભક્તો શિવ મંદિરમાં નાગ અને ભોળા શંભુની પૂજા કરવા જતા હોય છે. લોક માન્યતા એવી છે કે આજના દિવસે ક્યાંય નાગ દેખા દેતો નથી અને ભાગ્યે જ કોઈને જોવા મળી જાય તો એ વ્યક્તિને ભાગ્યશાળી મનાય છે. આજના દિવસે ભક્તો નાગ દેવતાને દૂધ પીવડાવવા માટે જાય છે, પરંતુ નાગ કોઈ દિવસ દૂધ પીતો નથી અને લોકોમાં આ ખોટી વાત ફેલાય છે. સાપના ખેલ બતાવનારા એ લોકોને લૂંટવા માટે નાગના બહાને પૈસા પડાવતા હોય છે. તમે જે નાગ જોઈ રહ્યા છો તે વિશ્વના ઝેરી નાગોમાંના નાગ છે, પરંતુ નિકુલભાઈને નાગ સાથે એટલો બધો પ્રેમ છે કે તેઓ આ ઝેરી નાગને પોતાની વાતોમાં ફસાવીને પકડે છે. અત્યાર સુધી તેમણે હજારો નાગ પકડ્યા છે અને પછી જંગલમાં છોડી આવે છે અને તેમના પાસે તમામ પ્રકારના સાપ અને નાગની માહિતી હોય છે. કોઈએ ખોટી માન્યતામાં ભરમાવું નહીં, કોઈ નાગ દૂધ પીતો નથી. જે સાપના ખેલ બતાવે છે તે સાપને પકડીને તેમાંથી ઝેર નીકાળી લે છે અને જેના કારણે સાપનું મોત થાય છે. નાગ પાંચમે લોકો નાગના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ આ પ્રકારના નાગ તમને ભાગ્યે જ જોવા મળશે. ટીવીના કેમેરામાં કેદ આ તમામ નાગ છે એ પણ વિશ્વમાં ઝેરી ગણાતા સાપ. સાપના ખેલ બતાવનાર લોકો નાગના નામે પૈસા પડાવતા હોય છે અને કહે છે કે નાગને દૂધ પીવડાવવા માટે પૈસા આપો, પરંતુ ક્યારેય નાગ દૂધ નથી પીતા. જો તમારા ગામમાં કે શહેરમાં આ પ્રકારના સાપના ખેલ બતાવનાર આવે અને તમે જીવદયા પ્રેમીને જાણ કરીને સાપનો જીવ બચાવજો. જે લોકો નાગની ખોટી માન્યતાઓમાં માને છે તદ્દન ખોટી હોય છે. નાગરની આંખમાં કોઈનો ફોટો કે ચિત્ર પણ રહેતા નથી. નિકુલભાઈ જિલ્લાના અનેક વિસ્તારમાંથી નાગ પકડીને તેમને જંગલમાં છોડી આવે છે. જીવદયા પ્રેમીએ તેમના સાપ મિત્રો સાથે ખૂબ જ લગાવ છે, એટલે તો તેમની વાતોમાં આવીને ભલભલા નાગ પણ પકડાઈ જાય છે. નિકુલભાઈ સાથે મિત્ર બનીને ફરતા હોય છે આ નાગ. આમ તો કોઈ નાગને જોઈ લે તો પણ ડરી જતું હોય છે, ત્યારે આ નિકુલભાઈ નાગ જોડે વાતો કરે છે. નાગ પાંચમે હિન્દુઓ માટે પવિત્ર તહેવાર મનાય છે. આજના દિવસે ઠેર ઠેર મંદિરોમાં નાગની પૂજા થાય છે. તો લોકોએ ખોટી માન્યતાઓમાં ભરમાવવું જોઈએ નહીં કે દૂધના નામે ખોટા પૈસા આપી છેતરાવું નહીં. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.